દિલ્હીમાં આતંકી સંગઠન હિઝબુલ્લા મુજાહિદ્દીનના આતંકવાદી જાવેદ અહેમદ મટુની પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 4 જાન્યુઆરીના રોજ આરોપીને ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેના પર જમ્મુ કાશ્મીરમાં અનેક હત્યામાં સંડોવાયેલો હોવાનો આરોપ છે. તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આતંકી જાવેદ અહેમદ મટુ ઉત્તર કાશ્મીરમાં બારામુલ્લાના સોપોરનો રહેવાસી છે. તેણે વર્ષ 2009માં આતંકવાદનો માર્ગ પસંદ કર્યો. તે આતંકી સંગઠન હિઝબુલ મુજાહુદ્દીન સાથે સંકળાયેલો હતો. આતંકી જાવેદની ગણતરી હિઝબુલ્લાના ટોપના કમાન્ડરોમાં થાય છે. હિઝબુલ્લાના મોટાભાગના કમાન્ડર સુરક્ષા દળોના હાથે માર્યા ગયા છે. તેમાંથી માત્ર 2 ટોચના કમાન્ડર બાકી હતા, જે પૈકી એક પાકિસ્તાન ભાગી ગયો છે અને જાવેદ મટુની ધરપકડ કરાઈ છે. आगे की जो रिपब्लिक डे का भी ऑनकमिंग इवेंट है उसके मद्देनजर एक एक्स्ट्रा सेंसिटिविटी, एक एक्स्ट्रा अलर्ट की डायमेंशन जो थी वो बरकरार किए हुए थी, जिसके फलस्वरूप आज ये एक मेजर जो कैच है, मेजर ब्रेक थ्रू है, उसको अंजाम दिया गया. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કુલગામના આદિગામ વિસ્તારમાં સુરક્ષા દળના જવાનોએ મોરચો સંભાળ્યો. આકરી ઠંડી અને હિમવર્ષાના આ સિઝનમાં આતંકવાદીઓ પોતાના નાપાક ઇરાદા પૂર્ણ કરવા માટે જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી શરૂ કરતા હોય છે. કાશ્મીર ઝોન પોલીસે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકતા લખ્યું છે કે કુલગામ જિલ્લાના આદિગામ વિસ્તારમાં અથડામણ થઈ હતી. આતંકીઓ સામે કુલગામ પોલીસ સેના અને સીઆરપીએફે મોરચો સંભાળ્યો છે. પંજાબ પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મોહાલીમાં એન્કાઉન્ટર બાદ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 2 આરોપીઓ પૈકી એકને ગોળી વાગી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કરણ ગુજરપુરિયા પણ સામેલ છે, જેની સામે યુએપીએના 2 કેસ નોંધાયેલા છે. જ્યારે બીજો આરોપી શરણપ્રીત ઉર્ફે સની છે, જેની સામે પણ યુએપીએના 2 કેસ નોંધાયેલા છે. વડાપ્રધાન મોદીએ પોતાના લક્ષદ્વીપ પ્રવાસના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યા છે. ફોટાને ટ્વીટ કરી તેમણે લખ્યું છે કે તાજેતરમાં જ મને લક્ષદ્વીપમાં લોકો વચ્ચે રહેવાની તક મળી. હું હજી પણ ટાપુઓની અદભુત સુંદરતા અને લોકોએ કરેલા ઉષ્માભેર સ્વાગતથી આશ્ચર્યચકિત છું. પીએમ મોદીએ કહ્યું કે મને અગાટી બંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાતચીત કરવાની તક મળી. ટાપુનું પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરનારી છે. વડાપ્રધાને લક્ષદ્વીપ પ્રવાસ પર સ્કવાન્ડલિંગ અને મોર્નિંગ વોક પણ કરી. લક્ષદ્વીપમાં મોર્નિંગ વોકનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે દરિયા કિનારા પર સવારથી જ વોક અને તેનો એક અલગ જ આનંદ છે. વ્યક્તિગત વપરાશ અને બજારમાં વેચાણ બંને માટે ઓર્ગોનિક શાકભાજીની ખેતી મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રવાસ પર જવાના છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનું નામ બદલી નાખ્યું છે. તેની માહિતી કોંગ્રેસના નેતા જયરામ રમેશે આપી હતી. 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રહેશે. અગાઉ આ યાત્રાનું નામ ભારત ન્યાય યાત્રા હતું. જયરામ રમેશે કહ્યું છે કે યાત્રા મણિપુરની રાજધાની ઇમ્ફાલથી શરૂ થશે. યાત્રા 14 જાન્યુઆરી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યાત્રાને લીલી ઝંડી બતાવશે અને આ યાત્રા 110 દિવસ સુધી ચાલશે. તેમણે કહ્યું છે કે 6,700 કિલોમીટર લાંબી આ યાત્રા 15 રાજ્યમાંથી પસાર થશે. આ દરમિયાન રાહુલ ગાંધી બસ અને પગપાળા મુસાફરી કરશે. આ યાત્રામાં ભારતના સહયોગી દળોને પણ આમંત્રિત કરવામાં આવશે. ये निर्णय लिया गया आज की बैठक में कि ये भारत जोड़ो न्याय यात्रा होगा. भारत जोड़ो न्याय यात्रा, न्याय तो मकसद ही है. हमारे संविधान के प्रस्तावना में शुरुआत ही सामाजिक, आर्थिक और राजनीतिक न्याय से होता है.
કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની બેઠક યોજાઈ. આગામી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીએ રણનીતિ નક્કી કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. રાજ્યના પ્રદેશ પ્રમુખ, મહાસચિવ, વિધાયક પક્ષના નેતા, પક્ષના પ્રભારીઓ અને સંગઠનના અધિકારીઓને બેઠકમાં હાજરી આપી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી આ બેઠકમાં કમિટી 32 રાજ્યમાંથી મળેલા લોકસભા સીટ આકલનની રિપોર્ટને આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ચર્ચા કરવામાં આવી અને આ ઉપરાંત આ બેઠકમાં ભારત ન્યાય યાત્રા વિશે પણ ચર્ચા થઈ. કોંગ્રેસની આ મહત્વની બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો સાથે બેઠકની વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવી. બેઠકના પરિણામ વિશે સહયોગી પક્ષોને રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં 290થી વધુ સીટો પર ઉમેદવારોને ઉભા કરી શકે છે. ગઠબંધન સમિતિએ કોંગ્રેસના નેતાઓ દ્વારા જીતેલી બેઠક તેમજ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પાછળ રહી ગયેલી બેઠક પર પાર્ટીના ટોચના નેતૃત્વ પાસેથી પ્રતિસાદ લીધો છે. એજન્ડા તો સાફ હૈ કે જબ કોંગ્રેસ પ્રેસિડેન્ટ ખડગે સાહેબ ને કમિટી બનાવી હતી અમારી એરલાઇન્સ કો લેકે, ક્યા ગઠબંધન મેં આગે બઢના ચાહીએ, કિસ પ્રકાર સે, ઓર હમારી પાર્ટી લોગ ક્યા સોચતે હૈ. પહેલા ફેઝ જો આજ પૂરા હો ગયા થા, જિસમે હમારે જો પ્રદેશ કોંગ્રેસ કે નેતા લોગ હૈ ઉન સબે ચર્ચા હો ચુકી હૈ કે કોંગ્રેસ પાર્ટી અપને અપને રાજ્ય મેં ક્યા સોચતી હૈ ઓર અન્ય પાર્ટી ને કિસ લેવલ પે હમે ઉનસે બાતચીત કરની હૈ, કિતની સીટ હમે લેની હૈ, દેની હૈ, યે તમામ બાતે હમ લોગ કર ચુકે હૈ. તેલંગણા કોંગ્રેસ પ્રદેશ સમિતિએ સોનિયા ગાંધીને તેમના પ્રદેશમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવા વિનંતી કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીએ હૈદરાબાદના ગાંધી ભવનમાં ઠરાવ પસાર કર્યો, જેમાં સોનિયા ગાંધીએ તેલંગણામાંથી લોકસભા ચૂંટણી લડવા માટે ઠરાવ પસાર કર્યો. જોકે કોંગ્રેસ પાર્ટી હાઈકમાન તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. આ વિશે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી હોય તેમને પોતાના મતવિસ્તારમાંથી જીતવાનો વિશ્વાસ નથી અને તે માટે ડ્રામા કરીને તેલંગણામાંથી ચૂંટણી લડવા માંગે છે. અમને કોઈ સમસ્યા નથી, અમારા પક્ષના ઉમેદવારો તેમને હરાવશે. તો ક્યા હે ઉનકો લોગો કો બાકી જો ઉનકે કોન્સ્ટિટ્યુએન્સી હૈ સોનિયાજી કા યા રાહુલ ગાંધી કા ઉસમે ઉધર સે જીતને કા કોન્ફિડન્સ નહીં હૈ, ઇસલિયે ડ્રામા કરકે ઇધર આના ચાહતે, આને તો કોઈ પ્રોબ્લેમ, હમ હરા દેંગે ઉનકો. ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર સંકલન પહેલા જ વિવાદ ઉભો થવાના સમાચાર વહેતા થયા છે. પશ્ચિમ બંગાળના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધિરંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. અધિરંજન ચૌધરીએ કહ્યું છે કે મમતા બેનર્જી ગઠબંધન નથી ઇચ્છતા, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેવા કરવામાં વ્યસ્ત છે. તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ગઠબંધનમાં ભાગીદાર કોંગ્રેસને માત્ર 2 બેઠક લોકસભા પર ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો. 2019ની ચૂંટણીમાં મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસે રાજ્યમાં 43% મત મેળવ્યા હતા અને 22 બેઠક જીતી હતી. આવી સ્થિતિમાં તૃણમૂલ ઇચ્છે છે કે બંગાળમાં તે પ્રમુખ પક્ષ છે અને તેને બેઠક વહેંચણી પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવે. આ ફોર્મ્યુલા સામે વાંધો ઉઠાવતા અધિરંજન ચૌધરીએ કહ્યું કે મને ખબર નથી કે મમતા બેનર્જી પાસેથી કોણે વીક માંગી છે, અમે તો માંગી નથી. મમતા બેનર્જી પોતે કહી રહ્યા છે કે તેઓ ગઠબંધન ઇચ્છે છે, અમને દયાની જરૂર નથી, અમે પોતાના દમ પર જ ચૂંટણી લડી શકીએ છીએ. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને એકજૂટ કરવામાં આવ્યું છે. જોકે કેટલાક પ્રદેશમાં હજુ પણ સીટોની વહેંચણી મુદ્દે સહમતિ બની શકી નથી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દરસિંહ રાજા વારિંગે જણાવ્યું છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ અમને પ્રદેશની તમામ 13 બેઠકો પર ચૂંટણી કરવા કહ્યું છે. 4 જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં પંજાબની સીટોની વહેંચણી અથવા ગઠબંધન વિશે કોઈ ચર્ચા થઈ નથી. અમે તમામ 13 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી છે. અમે આવનારા 3-4 મહિનામાં ઉમેદવારો અને ચૂંટણી લડવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરીશું. गठबंधन के बारे में बहुत देर से ये चर्चाएं चल रही हैं, चर्चाओं का बाजार बहुत गर्म है, तो कभी किसी चैनल पर कभी किसी चैनल पर. अभी 10 दिन पहले एक मीटिंग हुई थी, आज की मीटिंग में बैठक में गठबंधन के बारे में, सीट शेयरिंग के बारे में पंजाब के लिए कोई चर्चा नहीं हुई. तो आप सभी सीटों पर जा रहे हैं? 100% आज की हमारी तैयारी 13 की 13 सीटों पर चुनाव लड़ने की है
और 13 की 13 सीटों पर किस प्रकार से चुनाव लड़ा जाएगा, कौन से हमारे उम्मीदवार होंगे, क्या क्या उसके लिए हमने काम करना है 3-4 महीनों में, उस बातों के ऊपर लेकर चर्चा होगी। અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપ સંગઠનમાં લોકસભા ચૂંટણી પહેલા પેજ પ્રમુખની નિમણૂકનું ફરમાન કરતા સંગઠનના નેતા દોડતા થઈ ગયા છે। ભાજપ સંગઠનના નેતા માને છે કે શાહે આપેલું લક્ષ્ય પૂરું કરવું લગભગ અશક્ય છે, પણ શાહના કહેવાથી કોઈની હિંમત નથી। બંગાળમાં ભાજપને 10 લાખ પેજ પ્રમુખોની જરૂર છે, ત્યારે ભાજપ પાસે 1.5 લાખ જેટલા પૂર્ણ સમયના કાર્યકર્તાઓ છે, તે જોતા બીજા 8.5 લાખ કાર્યકર્તાઓ ક્યાંથી લાવવા તે સવાલ છે। લોકસભાની ચૂંટણી અને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, તે જોતા બંગાળ ભાજપ સંગઠન માટે રાત દિવસ આજે મહેનત કરવી પડી શકે તેમ છે। ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપે આખા દેશમાં પેજ પ્રમુખોની ફોર્મ્યુલા અપનાવી છે। બંગાળ સંગઠનને પણ બહુ પહેલા જ પેજ પ્રમુખોની નિમણૂક કરવા કહી દેવાયું, પણ બંગાળ સંગઠને આ વાતને ગંભીરતાથી લીધી નહોતી, તે તેમનો વાંક છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે સંગઠનમાં મોટા પાયે ફેરફારો કરીને તમામ મોરચાના પ્રભારી બદલી નાખ્યા છે। ભાજપ માટે સૌથી મહત્વના એવા યુવા મોરચાના પ્રભારી તરીકે સુનિલ બંસલ, ઓબીસી મોરચાના પ્રભારી તરીકે વિનોદ તાવડે, જ્યારે બૈજયંત પાંડાને મહિલા મોરચાના પ્રભારી બનાવાયા છે। લોકસભાની ચૂંટણીમાં યુવાનો, મહિલાઓ અને ઓબીસી ભાજપ માટે સૌથી મહત્વના છે। આ ત્રણેય હોદ્દા પર અમિત શાહની અત્યંત નજીકના માણસો મુકાયાનું સૂચક છે। લોકસભાની ચૂંટણીમાં શાહનો બોલ અંતિમ ગણાશે અને તે સ્પષ્ટ સંકેત છે। ભાજપ માટે પશ્ચિમ બંગાળ મહત્વનું છે અને સુનિલ બંસલ બંગાળના પ્રભારી પણ છે, જે જોતા બંસલનું પાર્ટીમાં વજન વધી રહ્યું છે તે સ્પષ્ટ છે। ભાજપના સૂત્રોના મતે સુનિલ બંસલ, વિનોદ તાવડે અને તરુણ ચુગની ત્રિપુટીએ મહત્વની જવાબદારી સોંપાઈ છે, તેના પર સ્પષ્ટ છે આ ત્રિપુટી ભવિષ્યમાં ભાજપ સંગઠનમાં છવાયેલી રહેશે। મધ્યપ્રદેશમાં ડોક્ટર મોહન યાદવની મુખ્યમંત્રી પદે શપથવિધિ પછી શાંત થઈ ગયેલા શિવરાજસિંહ ચૌહાણ ફરી મેદાનમાં આવ્યા છે। શિવરાજસિંહે મધ્યપ્રદેશમાં સભાઓ કરવાનું શરૂ કર્યું છે અને પોતે મધ્યપ્રદેશના લોકોની વચ્ચે જ રહેશે તેવું કહેવા, અત્યારે જે ભાજપની નેતાગીરી ટેન્શનમાં છે, શિવરાજે હળવા અંદાજમાં એમ પણ કહ્યું છે કે ક્યારેક ક્યારેક રાજતિલક થતા થતા વનવાસ પણ થઈ જાય છે, પણ મારું જીવન એ મોટો ઉદ્દેશ્ય સાથેનું છે, તમે ચિંતા ના કરશો, મારી જિંદગી તમારા માટે છે, જનતા જનાર્દન માટે છે। ભાજપ નેતાગીરીનું માનવું છે કે શિવરાજસિંહ આડકતરી રીતે સંકેત આપી રહ્યા છે કે પોતે મેદાનમાંથી હટી ગયા નથી અને પાછા ફરશે। લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે શિવરાજસિંહના તેવર જોતા શિવરાજસિંહ શાંત નહીં બેસે તેમ ભાજપને લાગે છે। તેમના મતે લોકસભા ચૂંટણીમાં પોતાના સમર્થકોની અવગણના ન કરાય એટલે શિવરાજ આકરા તેવર બતાવી રહ્યા છે। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટેક્સની રકમ ફાળવણીમાં ઉત્તર ભારતના રાજ્ય અને દક્ષિણ ભારતના રાજ્ય વચ્ચે ભેદભાવ કરતી હોવાનો મુદ્દો ઉભો કરીને નવો વિવાદ ઉભો કર્યો છે। સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે કર્ણાટકને અપાતો જે ટેક્સ છે તેનો હિસ્સો દર વર્ષે ઘટી રહ્યો છે। કર્ણાટકના લોકો દ્વારા અપાતા ટેક્સના પૈસા ઉત્તર ભારતના રાજ્યને આપી દેવાયા છે। ભાજપના નેતા અસ્વસ્થ નારાયણે સિદ્ધારમૈયા પર જૂઠાણું ચલાવવાનો આરોપ મૂકીને કહ્યું કે 2014-2024 દરમિયાન મોદી સરકારે કર્ણાટકને 2.82 લાખ કરોડ રૂપિયા આપ્યા છે। યુપીએ સરકારના 10 વર્ષના શાસન દરમિયાન અપાયેલી રકમથી 245% વધારે રૂપિયા કર્ણાટકને અપાયા છે। કોંગ્રેસે વળતો પ્રહાર કરીને કર્ણાટક દ્વારા 10 વર્ષમાં ટેક્સ દ્વારા કેટલા નાણાં આપવામાં આવ્યા તેના આંકડા પણ જણાવ્યા। જીએસટી પહેલા રાજ્ય સરકાર પોતે ટેક્સ ઉઘરાવી શકતી હતી, એ પણ નાણાંનું શું, એ સવાલ પણ કર્યો હતો। કથિત દારૂ કૌભાંડમાં ઈડીના 3 સમન્સની અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે। ખુદ આમ આદમી પાર્ટીનો દાવો છે કે હવે ઈડી કેજરીવાલના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરી શકે છે, જો કે આ અંગે કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે અન્ય નેતાઓની જેમ ભાજપમાં જોડાઈ ગયા હોત। તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે આ લોકો મને લોકસભા ચૂંટણીના 2 મહિના પહેલા ફોન કરી રહ્યા છે। ભાજપનો ઉદ્દેશ્ય કેજરીવાલને પૂછપરછના બહાને બોલાવીને ધરપકડ કરવાનો છે, જેથી હું લોકસભામાં પ્રચાર ન કરી શકું। બીજેપી કા મકસદ જાંચ કરના તો હૈ નહીં,
इनका मकसद तो लोकसभा चुनाव में मुझे प्रचार करने से रोकना है। ठीक लोकसभा चुनाव के पहले इन्होंने मुझे समन भेजा है। क्यों? इस जांच को चलते 2 साल हो गए, अभी ठीक लोकसभा चुनाव के पहले मुझे क्यों बुलाया जा रहा है? पहले क्यों नहीं बुलाया? सीबीआई ने मेरे को 8 महीने पहले बुलाया था, मैं सीबीआई में गया था, उनके सारे जवाब भी दिए थे। लेकिन अब ये लोग ठीक लोकसभा चुनाव के 2 महीने पहले मुझे बुला रहे हैं। तो बीजेपी का मकसद कोई पूछताछ करना थोड़ी है, इनका मकसद है पूछताछ के बहाने केजरीवाल को बुला लो और उसे गिरफ्तार कर लो ताकि मैं लोकसभा चुनाव में प्रचार ना कर पाऊं। आम आदमी पार्टी नेता ने राज्यसभा सांसद संजय सिंह दिल्ली एक्साइज पुलिस संबंधित केस में हवे हाईकोर्ट नो दरवाजो खखड़ाव्यो छे। आम आदमी पार्टी नेता संजय सिंह हाईकोर्ट में जामीन अरजी दाखिल करी छे। आ पहला संजय सिंह ने राउ जेवरनी कोर्टे जामीन अरजी फगावी हती जेने दिल्ली हाईकोर्ट में पड़कारवामां आवी हती। ईडीए संजय सिंह ने 4 ऑक्टोबर 2023 ना रोज धरपकड़ करी हती। पंजाब में भगवंत मान ने कांग्रेस पर करेला कटाक्ष नो नवजोत सिद्धू ये खाली चणो वागे घणो एवो जवाब आपता आप अने कांग्रेस वच्चे फरी जामी छे। माने कहेलू छे के भविष्य में दिल्ली अने पंजाब में नाना बाळकोने तेमनी माताओ वार्ता कहती हशे कि एक थी कांग्रेस। सिद्धूए माननी बात ने हास्यास्पद गणावी कह्युं हतुं के માનમાં દમ નથી ને એ ખાલી વાતો જ કર્યા કરે છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સભ્ય છે, પણ દિલ્હી પંજાબમાં સ્થાનિક નેતા લોકસભા ચૂંટણીમાં બંને પક્ષ જોડાણ કરીને લડે તેવું ઇચ્છતા નથી। આ કારણે બંને પક્ષ નેતા એકબીજા પર પ્રહારો કરે છે। કોંગ્રેસના નેતાનું કહેવું છે કે દિલ્હી અને પંજાબ બંનેમાં આપની સરકાર નિષ્ફળ ગઈ હોવાથી હવે મતદારો પાછા કોંગ્રેસ તરફ વળશે। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ છે, તેથી ભાજપને ફાયદો કરાવવા માટે આપને ટાર્ગેટ કરે છે। કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં ભગવાન રામ મુદ્દે રાજકીય વિવાદ ઉભો થયો છે। શરદ પવાર જૂથની એનસીપીના નેતા ડોક્ટર જીતેન્દ્ર આવાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા, જો કે આ વિવાદાસ્પદ નિવેદન પર લોકોનો ગુસ્સો ફાટી નીકળતા હવે તેમણે સ્પષ્ટતા આપી છે। ડોક્ટર જીતેન્દ્ર આવાડે કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો। તેમણે કહ્યું છે કે રામાયણ વાંચો જેમાં લખ્યું છે કે તે સ્પષ્ટ થઈ જશે, પરંતુ જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું। હું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી। આ સાથે જ દાવો કર્યો હતો કે 22મી સુધી તર્ક પર ચર્ચા નહીં થાય, માત્ર લાગણીઓને સ્પર્શે તેવી વાત પર ચર્ચા થશે, આ માટે હું માફી માંગુ છું। આ સાથે જ તેમણે કહ્યું કે હું એફઆઈઆર દાખલ થવાથી ડરતો નથી। કે મેને કોઈ ખોટી ભૂમિકા ઘર સે નહીં લાઈ થી, એ વાલ્મીકિ રામાયણ મેં જો લખ્યા હૈ, એ જો ઓથેન્ટિક વર્ઝન ઓફ રામાયણ લિખા હૈ, 1891 की किताब है, कलकत्ता में प्रिंट हुई है। ऐसा है कि भावनाओं के आशय पे मैं बात करूं तो अलग बात है, अगर विषय के अभ्यास के ऊपर मैं बात करूं तो अलग बात है। लेकिन आज के बाद 22 तारीख तक लॉजिक पे बात होनी ही नहीं है, भावनाओं पे ही बात होनी है। इसलिए तो मैं खेद व्यक्त करता हूँ, मैं किसी के ही भावनाओं को ठेच नहीं पहुंचाना चाहता हूँ। ઉત્તર પ્રદેશ એસટીએફે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર 2 આરોપીની ધરપકડ કરી છે। આ મામલે એસટીએફે કટરા ગુંડાના રહેવાસી તહરસિંહ અને ઓમ પ્રકાશ મિશ્રાની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 2 મોબાઈલ, 2 મેલ આઈડી, 2 વાઈફાઈ રાઉટર અને સીસીટીવી ડીબીઆર મળી આવ્યા છે। આ બંનેની પોલીસ સ્ટેશન વિભૂતિ બ્લોક ગોમતીનગર વિસ્તારમાંથી ધરપકડ થઈ છે। મહત્વનું છે કે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને એક ધમકી ભર્યો મેલ મળ્યો હતો, જેમાં આ ધમકી આપવામાં આવી હતી। અમેરિકાના નેવાડા સ્થિત એક કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ મહિલા જજ પર હુમલો કર્યો। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। એક અહેવાલ મુજબ આ ઘટના અમેરિકાના લાસ વેગાસના નેવાડા કોર્ટમાં બની હતી, જ્યાં મહિલા જજ આરોપી સામે સજા સંભળાવી રહ્યા હતા। તે દરમિયાન આરોપી ગુસ્સે થઈને મહિલા જજ પર હુમલો કર્યો,
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. હવે અને તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે હુમલાને કારણે મહિલા જજ મેરી કે વોલ્થર્સ પોતાની ખુરશી પરથી પડી ગયા અને તેમને સામાન્ય ઈજા થઈ. મહિલા જજ ખૂબ જ અનુભવી છે અને તેમની પાસે 27 વર્ષનો અનુભવ છે.